આજે છે શિક્ષક દિવસ, અને એવું કહેવાય છે શિક્ષકો માટે કે પ્રલય ઓર નિર્માણ ઉનકી ગોદ મેં પલતે, અને આવી ઘણી બધી વાતો આપણે શિક્ષકો માટે કહીએ છીએ. પણ ગાંધીનગરમાં આજે ફરીથી એ શિક્ષકોનું જે સન્માન કરવામાં આવ્યું છે, તમે સમજી શકો છો કે હું કયા અર્થમાં આ વાત કહી રહ્યો છું. ફરીથી એ શિક્ષકો છે, ભાવિ શિક્ષકો દેશના એ રોડ પર આવી ગયા છે. આપણે એવું માનીએ છીએ કે શિક્ષકો છે એ ભાવિ પેઢીનું ઘડતર કરે છે, પણ અત્યારે એમના ખુદના ઘડતરના ભવિષ્યના ઠેકાણા નથી. આપણે જોઈએ છીએ કે અત્યારે ફરીથી એકવાર જ્યારે એમને વાયદો કરવામાં આવ્યો તો વાયદો પૂરા થયા નથી, અને ત્યારે ખાસ કરીને જો વાત કરવામાં આવે કે મહિલાઓ જેટલી ઉમેદવારો છે, પુરુષો જે ઉમેદવારો છે, બધાનો આક્રોશ દિવસે ને દિવસે વધતો જાય છે. છેલ્લા 1.5 વર્ષથી એ મેદાને છે, પોતાનું ઘર બાર છોડીને, પોતાનો પરિવાર છે એની વિરુદ્ધમાં પણ ઘણા પરિવાર એવા છે, ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે જેને એમના પરિવારનો સપોર્ટ મળે છે, અને ઘણા એમના ભવિષ્ય માટે એમના પરિવાર સાથે લડીને પણ આંદોલનમાં આવે છે, અને આંદોલનમાં આવ્યા પછી પણ એમને શું મળે છે? માર, ધિકાર, લોકોની ગાળો, આ બધું જ સાંભળવા માટે આવતા હોય એવું એમને લાગે છે. ત્યારે એક મહિલા ઉમેદવાર છે, એણે પોતાની વ્યથા ઠાલવી છે, એમના પરિવાર સાથેની જે વેદના છે, એમનું અત્યાર સુધીનું જે આખું શિક્ષણ છે, જે ભણ્યા છે, જેની ટ્રેનિંગ લીધી છે, એ બધું જ વ્યર્થ થઈ ગયું, કારણ કે હજી સુધી એમને નોકરી નથી મળી. રડતા રડતા એ મહિલા ઉમેદવારે શું કહ્યું, સાંભળ્યા વિડીયો. અમારી એક જ માંગ છે કે 1-12 ધોરણમાં કાયમી શિક્ષક ભરતી માટેનું ઓફિશિયલ નોટિફિકેશન જાહેર કરવામાં આવે. પછી એવા સમાચાર મળ્યા હતા કે 1-9 ના રોજ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે બી જાહેરાત કરી હતી કે શિક્ષકોની ભરતી માટેનું નોટિફિકેશન બહાર પાડવામાં આવશે. પણ નોટિફિકેશન બહાર પાડવામાં આવશે એવી જાહેરાત એમણે કરી હતી, ભરતી કેલેન્ડર આપ્યું હતું, પરંતુ એ ખોટામાં ખોટા વાયદા નીકળ્યા. મુખ્યમંત્રીએ કરેલા વાયદા ખોટા સાબિત થયા છે, એમણે એમના વાયદાઓ પૂરા કર્યા નથી. એટલા માટે તો અમારે રસ્તા ઉપર આંદોલનો કરવા પડે છે. જો 1-9 ભરતીનું નોટિફિકેશન આવી ગયું હોત તો અમારે આંદોલન કરવાની કઈ જરૂર નથી, રોડ ઉપર આવવાની કઈ જરૂર નથી. અમને કોઈ માં બેન દીકરીઓને શોક નથી થતો રોડ ઉપર આવીને ધસાવવાનો, કપડા ફાડવાનો. આખું ગુજરાત અમને જોવે, અમારા કપડા ઊંચા નીચા થાય, શરીરનું અંગ વધારીને આખું ગુજરાત જોવે. કોના મા બાપને આ સારું લાગે? કોણ માં દીકરી બેનને આ સારું લાગે છે? બિલકુલ શોક નથી અમને રસ્તા ઉપર આવવાનો, આંદોલન કરવાનો. ભાજપ સરકાર, મુખ્યમંત્રી અમને છે ને મજબૂર કરે છે રસ્તા ઉપર આવવા માટે, ભરતી કરવા. ભરતી નથી કરતી એટલા માટે અમારે રસ્તા ઉપર ઉતરવું પડે છે. તમને આશા છે કે શું તમને આશા છે કે ગુજરાત સરકાર શિક્ષકોની કાયમી ભરતી કરશે? જેવી રીતે અમને 1.5 વર્ષથી તકો મળે છે, અમારા સપનાઓ સાથે રમત રમવામાં આવે છે, પોલિટિક્સ કરવામાં આવે છે, એના ઉપરથી લાગતું નથી કે નમાલી ભાજપ સરકાર કાયમી શિક્ષકોની ભરતી કરે. પરિવાર સપોર્ટ કરે છે એમને, કઈ વાંધો નથી મારા આંદોલન કરવાથી, એ તો સપોર્ટ કરે છે. તમે લડી લો, ભણવામાં ભણ્યા તો શું કામ માટે? જો સરકાર ભણી ગણીને નોકરી ના આપતી હોય તો શું કામ સરકાર કામ ની? શું રાજીનામું આપી દો ને, બીજી પાર્ટી છે ઘણી બધી, જે અમને નોકરી આપવા તૈયાર છે, તો તમે રાજી તમારામાં વેત નો હોય, ભાજપ સરકાર માં સરકાર નો શિક્ષક ની ભરતી કરવાનો વેત નો હોય તો શું કામ તમે સત્તામાં બેઠેલા છો? નમાલા થઈને રાજીનામું આપી દો.